नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल ज्ञान सागर में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 6 विषय गणित पाठ 13 सममिति एनुं गाला स्वाध्याय पोथीना प्रश्नोनुं सोल्यूशन जोवानुं छे। एथी पहेला आप अमारी चैनल पर नवा हो तो सब्सक्राइब करो, विडियोने लाइक करो अने बेल नोटिफिकेशन ऑन करो के जेथी आपने अमारा तमाम नवा विडियोनी अपडेट्स मळती रहे। तो चालो जोईए पाठ 13 सममिति। पहेलो प्रश्न जोईए तो प्रत्येक विधान साचुं बने ए रीते खाली जग्या पूरो। तो पहलू जो है तो सममितिनी रेखा आकृति ने बे एक रूप भाग में वेचे छे। बीजी खाली जगह में एक, तीजी खाली जगह में सात, चौथी खाली जगह में चार, पांचमी खाली जगह में असंख्य, छठी खाली जगह में छ, सातमी खाली जगह में त्रण, आठमी खाली जगह में बे अने नवमी खाली जगह में जीरो। आ रीते आपणे एना जवाबो लखीशुं। આગળ જોઈએ તો દસમી ખાલી જગ્યા છે એમાં બે આવશે। પ્રશ્ન બે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। એટલે કે કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો એના જવાબમાં પહેલામાં ઝીરો, બીજામાં એક, ત્રીજામાં વર્તુળ, ચોથામાં ચોરસ, પાંચમામાં સંબાજુ, છઠ્ઠામાં ઝીરો, સાતમામાં એ, આઠમામાં એન। આ રીતે એના વિકલ્પો આપણે જોયા। આગળ જોઈએ તો સાચા જોડકા બનાવો। એ વિભાગ સાથે બ વિભાગ આપણે જોડી અને એના જવાબ છે એ અહીંયા ત્રીજા ખાનામાં લખવાના છે, જેના પહેલા જવાબ તરીકે ઈ, બીજામાં ડી, ત્રીજા સાથે બી અને ચોથા સાથે સી અને છેલ્લું જે પાંચમું છે એની સાથે એ આવશે। આગળ પાના નંબર 37 ઉપર જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો વિધાનોમાં પહેલું છે એ ખોટું છે, બીજું વિધાન પણ ખોટું છે, ત્રીજું વિધાન ખરું, ચોથું વિધાન ખરું, પાંચમું વિધાન ખોટું, છઠ્ઠું વિધાન ખરું, પછીનું ખોટું, એના પછી પણ ખોટું અને છેલ્લા બે વિધાનો છે નવમું અને દસમું એ બંને ખરા આવે છે। આગળ જોઈએ તો પ્રશ્ન 5, નીચે આપેલા ચિત્રોને સમમિતિની રેખા દોરો। અહીંયા આપણે રેખાઓ દોરવાની છે જે અહીંયા આપણે પેનથી દોરીને આપેલી છે, તો આપ એ રીતે રેખાઓ દોરી શકો છો બોક્સમાં। પહેલામાં જે રીતના દોરેલી છે, બીજામાં જે રીતે દોરેલી છે, વર્તુળમાં જે રીતે દોરેલી છે, પછી એરો છે એમાં જે રીતે દોરેલી છે, ત્રિકોણમાં દોરેલી છે, આ રીતના આપે આપની સ્વાધ્યાય પોથીમાં રેખાઓ બનાવવાની છે। આગળ જોઈએ તો પ્રશ્ન 6, નીચેના ચિત્રોને સમમિતિની રેખા દોરી કેટલી રેખાઓ છે તેની સંખ્યા લખો। તો અહીંયા આપણે રેખા બનાવેલી છે એની સંખ્યા કેટલી છે એ આપણે નીચે લખવાનો છે। તો પહેલામાં 2, બીજામાં પણ 2 અને ત્રીજામાં 1, આ રીતે એના જવાબો છે। આગળ જોઈએ તો ચોથામાં 1, પાંચમામાં પણ 1, છઠ્ઠામાં પણ 1, સાતમામાં 2, આઠમામાં 1, નવમામાં પણ 1, આ રીતે એની સંખ્યાઓ છે। આગળ જોઈએ સાતમો પ્રશ્ન, તો જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવા દેખાય તેવા 6 અક્ષર લખો। એટલે કે અરીસામાં એને તમે બતાવો તો એવો ને એવો અક્ષર દેખાતો હોય સામે, એવા અક્ષરો લખવાના છે। તો એમાં પહેલું આવે છે એ, પછી ઓ, એમ, એચ, આઈ અને વાય। આ અક્ષરો જેમ તમે જુઓ છો એમના એમ જ અરીસામાં દેખાય છે। જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા દેખાતા નથી તેવા 6 મૂળાક્ષર લખો જે સરખા ન દેખાતા હોય એવા। તો એમાં બી, એફ, એન, પી, એલ અને એસ, આ રીતે ઈ મૂળાક્ષરો લખીશું। આગળ જોઈએ તો નીચેના મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ દોરો। તો અહીંયા અરીસામાં આ અક્ષર છે એ કેવો દેખાશે એ તમારે દોરવાનો હોય, તો આપણે અહીંયા એ છે એ દોરેલો છે તો એ આવો દેખાશે, એલ છે એ આવો દેખાશે, એક્સ આ રીતે દેખાશે અને પી છે એ આ રીતે દેખાશે। તો આપે આ રીતના આપની સ્વાધ્યાય પોથીમાં દોરવાના છે।
આગળ જોઈએ તો સમમિતિની બે રેખાઓ મળે તે રીતે નીચેના ચિત્ર દોરો, બે રેખાઓ ભેગી થઈ શકે એવી રીતના ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા આપણે એ ચિત્રને પૂર્ણ કરેલ છે. આપ વિડીયોને પોઝ કરી અને ગણતરી કરી, એટલે કે ક્યાં કયા બોક્સમાંથી કયા બોક્સમાં દોરવાનું છે એ રીતના ગણતરી કરી અને આપ ચિત્રો દોરી શકો છો. આગળ પ્રવૃત્તિ જોઈએ તો જેમાં સમમિતિની એક રેખા હોય, બે રેખા હોય, ત્રણ રેખા હોય અને ચાર રેખા હોય તેવા ચાર ચિત્રો નીચે ગ્રાફમાં દોરો. તો અહીંયા આપણે ચાર ચિત્રો દોરવાના છે જે આપણે અહીંયા દોરેલા છે. તો આપ જોઈ શકો છો પેલું એક રેખાવાળું એ ચિત્ર આ રીતે બનાવીશું આપણે, બીજું બે રેખાવાળું તો એ ચિત્ર આ રીતે બનશે, પછી ત્રીજું જોઈએ તો એ આ રીતના બનાવીશું અને ચોથું છે એ એ ચિત્રને આ રીતના બનાવીશું આપણે. તો મિત્રો અહીંયા આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. જો આપને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.